ચાલો હવે આપણે આજનો ટોપિક શરૂ કરીએ સેક્સ ડિટરમિનેશન તો આજનો ટોપિક છે સેક્સ ડિટરમિનેશન એટલે કે લિંગ નિશ્ચયન છે એ કઈ રીતે થાય લિંગ નિશ્ચયન એટલે આપણે તો કે આપણે જે બે જાતિ જોવા જોવા મળે મળે છે છે તો એ લિંગભેદ છે એ કોના આધારે સર્જાયો એ કઈ વસ્તુ છે અંદર જોવા મળે છે કે જેના આધારે અલગ અલગ લિંગ જોવા મળે છે ને એના આધારે અલગ અલગ વસ્તુ છે અલગ અલગ ભેદ આપણને જોવા મળે છે એટલે કે નર અને માંદા છે એ આપણે અલગ જોવા મળે તો આપણે અત્યારે કોનામાં જોશું તો કે પહેલા આપણા મનુષ્યની અંદર જોઈશું પછી તીતી ઘોડણ એની અંદર જોશું પક્ષીઓમાં જોશું કે એમાં એવી કઈ રચના છે જેના આધારે આ લિંગભેદ જોવા મળે છે તો લિંગ નિશ્ચયનની ક્રિયાવિધિ વિધિ હંમેશા માટે જનીનો શાસ્ત્રી માટે કોયડો બની રહે છે શું કામે તમે અલગ અલગ જાતિમાં જાઓ તો એમ અલગ અલગ જાતિની અંદર છે એ અલગ અલગ રીતે લિંગ નિશ્ચયન થતું હોય એટલે કોયડો બને

કોની ઉપર પ્રયોગ કર્યા કીટકો કીટકો એટલે ઇન્સેક્ટ આવે કેટલાક કીટકોના શુક્રકોષ જનનની વિભિન્ન અવસ્થાઓમાં એક વિશેષ કોષ કેન્દ્રીય રચનાની ઓળખ મેળવી તેઓએ તે પણ જોયું કે પચાસ ટકા શુક્રકોષ અંદર એ હાજર છે જ્યારે પચાસ ટકા શુક્રકોષની અંદર એ આપણને જોવા મળતી નથી હેન્કિંગ એ આ રચના શું આપ્યું એક્સ બોડી નામ આપ્યું એટલે કે જેને આપણે એક રંગસૂત્ર કહે છે ને એને શું નામ આપ્યું તો કે એક્સ બોડી નામ આપ્યું કેમાં જોવા મળતી તો કે પચાસ ટકા રંગસૂત્ર ની અંદર જોવા મળતી હતી પચાસ ટકા રંગસૂત્ર ની અંદર જોવા મળતી નહોતી પરંતુ તે તેના મહત્વ ને છે સમજાવી શક્યા નહોતા અન્ય વૈજ્ઞાનિકો એ શોધ નિષ્કર્ષણ આપ્યો કે હેન્કિંગ નું એક્સ કાય છે એ વાસ્તવમાં રંગસૂત્ર જ હતું એક્સ કાય જેને કહેતા હતા એક્સ બોડી કહેતા એ શું હતું તો કે રંગસૂત્ર જ હતું એટલા માટે એને શું કીધું એક સંસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે એ પણ જોવામાં આવ્યું છે કે ઘણા બધા કીટકોમાં લિંગ નિશ્ચયની ક્રિયાવિધિ એક શિરો પ્રકારની છે અર્થાત બધા જ અંકોશની અંદર અન્ય રંગસૂત્રો એટલે કે દૈહિક રંગસૂત્ર સિવાય એક વધારાનું રંગસૂત્ર જોવા મળે છે બીજી બાજુ કેટલાક શુક્રકોષમાં એક સંસૂત્ર હોય છે જ્યારે કેટલાકમાં એક સંસૂત્ર હોતું નથી એટલે કે એક રંગસૂત્ર કેવું છે મનુષ્યની અંદર શું જોવા મળે જો મનુષ્યની અંદર જે લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્ર સિવાયનું વાય રંગસૂત્ર જોવા મળે છે જ્યારે કીટકોમાં શું જોવા મળતું હતું કે કીટકોમાં જે માદા હતી એના બધા અંદર એક જોવા મળતું હતું અંદર છે સંખસૂત્ર અડધા રંગસૂત્ર એટલે કે પચાસ ટકા રંગ અંદર છે એ એક જોવા મળતું ત્યારે પચાસ ટકા રંગ અંદર એક જોવા મળતું નહોતું એટલે એક ની જગ્યાએ ત્યાં વાય આવેલું નહોતું ત્યાં એક પણ રંગસૂત્ર આવેલું હોતું નતું ખબર પડી બધાને હા સર એટલે તમે નર ની અંદર ટોટલ રંગસૂત્ર ગણો ને તો માદા ની માદા ની સરખામણીમાં એક રંગસૂત્ર સૂત્ર કેવું હોય ઓછું હોય ખબર પડી હા સર તો શું થયું એક રંગસૂત્ર ઓછું હોય કીટકોની અંદર તો એ કોણ હોય નર હોય અને બધા પૂરેપૂરા રંગસૂત્ર આવેલા હોય કોણ બને માદા બને છે એક રંગસૂત્ર યુક્ત શુક્રકોષ દ્વારા ફલિત અન્નકોષ છે શું બનશે માદા બનશે અને જો એક સંસૂત્ર સહિત શુક્રકોષ વડે ફલિત થાય તો તે નર બની જાય છે શું તમે વિચારો છો નર અને માદા બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી હશે ના ખાવ પડી હા સર આ એક રંગસૂત્રની લિંગ નિશ્ચયનમાં ભૂમિકા હોવાથી તેને લિંગી રંગસૂત્ર અથવા તો સેક્સ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે બાકીના બીજા રંગસૂત્રો કે જેનું લિંગ નિશ્ચયમાં કોઈ પણ જાતનું મહત્વ નથી એને શું કહેવાય છે તો કે દેહિક રંગસૂત્ર અથવા તો ઓટો તરીકે ઓળખવામાં આવ્યું ઘોડો કોણ છે ઘોડો એક્સ ઓ પ્રકારના અથવા તો એક્સ ઝીરો પ્રકારનું લિંગ નિશ્ચય જોવા મળે એક્સ જીરો શું કામ લખ્યું તો કે બંને એક્સ ક્રોમોઝોમ હાજર હોય તો માદા બને અને એક્સ જીરો એટલે કે એક જ એક્સ હાજર છે બીજો એક્સ છે એક્સ ક્રોમોઝોમ એ જોવા નથી મળતું એટલે એને શું કહેવાય એટલે તમને એવું પૂછે જોવા મળે છે તે તીતી ઘોડા અથવા તો કીટક અંદર જોવા મળે છે તેમાં નરમાં દૈહિક રંગસૂત્રો સિવાય એક જ એક સંક્ષસૂત્ર આવેલું હોય છે જ્યારે માદામાં એક સંક્ષસૂત્રની શું આવેલી હોય એક જોડ આવેલી હોય એટલે બે રંગસૂત્ર બે એક સંક્ષત્ર કોના પ્રેઝર થશે માદા એક કોનામાં પ્રેઝન્ટ હશે તો કે એક છે એ ની અંદર પ્રેઝન્ટ હશે ક્લિયર થઈ એટલી વાત હા સર હવે અહીંથી નવો ટોપિક થયો બીજી વસ્તુ હોય તો કે આ નિરીક્ષણોની પ્રેરણાથી લિંગ નિશ્ચયની ક્રિયાવિધિને સમજવા માટે અન્ય ઘણી બધી જાતિઓમાં પણ તેની શોધ કરવામાં આવી ઘણા કીટકો અને મનુષ્ય સહિત સ્તનધારીઓમાં એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચય જોવા મળ્યું તમને એમ પૂછે કે એક્સ વાય પ્રકારનું છે એ ખાલી

જ્યાં નર અને માદા બંનેમાં શું છે રંગસૂત્રની સંખ્યા કેવી હોય છે જો તો કેવી હોય છે અલગ અલગ કે સરખી લેખું છે નરમાં એક રંગસૂત્ર એક્સ હોય છે પરંતુ તેમનું જોડીદાર જે રંગસૂત્ર હોય છે એ કેવું હોય છે નાનું હોય છે જેને શું કહેવાય y રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે ઉપર જો મનુષ્યની અંદર તમે જો તો મનુષ્યની અંદર શું જોવા મળતું કે મનુષ્યની અંદર એક એક રંગસૂત્ર જોવા મળશે ને એનું જોડીદાર જે છે એ કેવું છે તો કે આની સાપેક્ષે નાનું છે આની સાપેક્ષે નાનું છે એટલે શું કહેવાય વાય આપણે નામ આપ્યું છે દૈહિક રંગસૂત્રો ની સંખ્યા નર અને માનવા બંનેમાં કેવી હોય છે સરખી હોય છે બીજા શબ્દોમાં આપણે જોઈએ મનુષ્યની અંદર જોઈએ તો મનુષ્યની અંદર ટોટલ રંગસૂત્ર કેટલા હોય ત્રેવીસ જોડી હોય છે એમાંથી બાવીસ જોડી છે એ કેવા છે

ઉદાહરણ તરીકે મનુષ્ય અને ટ્રોફોફિલા બંનેની અંદર નરમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત એક એક્સ અને એક વાય રંગસૂત્ર જોવા મળે છે જ્યારે માદામાં દૈહિક રંગસૂત્રો સિવાય એક જોડ એક સંસૂત્ર જોવા મળે છે ઉપરની સમજૂતીમાં તમે બે પ્રકારના લિંગ નિશ્ચય જોયા એક તો એક્સ ઓ પ્રકાર ને એક્સ વાય પ્રકારનો અભ્યાસ કર્યો બંનેમાં નરમાં બે પ્રકારના જન્યુ નિર્માણ થાય છે એક્સ ઓ પ્રકારની અંદર કેવા પ્રકારના બે નર જન્યુ તો કે એકમાં એક્સ હાજર છે એકમાં એક આવેલો નથી માં બંને પ્રકારના શુક્રિય અહીંયા આપણે જોયું અને કેટલાક જનુમાં એક સૂત્ર હાજર હોય ને કેટલાકમાં વાય રંગ સૂત્ર હાજર હોય આ પ્રકારની લિંગ નિશ્ચયની ક્રિયાવિધિમાં કોણ વિષમ યુગમાં જતા હોય તો કે અંદર તો ની અંદર જોવા મળે જ્યારે અલગ કેમાં જોવા મળે તો કે બંનેમાં

તો આ પ્રક્રિયામાં નર અને માદામાં રંગસૂત્ર માદા દ્વારા ઓળખવામાં આવે ઉપર વર્ણવેલ લિંગ નિશાનની વિશિષ્ટ પદ્ધતિના ઉદ્દેશથી માદા પક્ષીના લિંગી રંગ સૂત્રોને ઝેડ અને ડબલ્યુ રંગ સૂત્રો વડે દર્શાવવા છે કેમકે આપણે એક્સ વાય જોયું હિટ્રોગેમી કેમાં જોવા મળતું મેલમાં જોવા મળતું

ખાલી યાદ રાખવાનું છે કેટલા પ્રકારના લિંગ શ્રેન આવ્યા તો કે એક પ્રકાર નો આવ્યું એક પ્રકાર નું એક કેવું ઝેડ ડબલ્યુ પ્રકારનું શું જોવા મળતું કે એમાં બે વિષમ જોવા મળતી એટલે કે નર છે બે પ્રકારના જન્યુ નિર્માણ કરતું હતું જયારે ઝેડ ડબલ્યુ કેમાં જોવા મળતું કે ઝેડ ડબલ્યુ તો સર પક્ષીઓમાં જોવા મળતું ને પક્ષીઓમાં કોણ વિષમ યુગ્મતા હતું તો કે માદા વિષમ યુગ એટલે કે માદા છે બે પ્રકારના જન્યુ ઉત્પન્ન કરતી એકસવો પ્રકારમાં નર અને માદામાં રંગસૂત્રની ટોટલ સંખ્યા અલગ અલગ હતી જ્યારે એક્સ વાય અને જે ડબલ્યુ પ્રકારનું લિંગ નિશન એમાં નર્માય રંગસૂત્રની સંખ્યા જેટલી હતી એટલી ને એટલી રંગસૂત્ર સંખ્યા માદામાં જોવા મળતી હતી ખબ પડી બધાને જો મનુષ્યની અંદર લિંગ નિશ્ચેન છે આપણે જોઈએ કેટલી વાર ભણી ગયા તકે સર ઘણી બધી વાર ભણી ખાલી રીડિંગ પ્રકારનું છે મનુષ્યનું લિંગ નિશ્ચેન કેવા પ્રકારનું હોય એકસ વાય પ્રકારનું હોય

એમ્બ્રિયો ડેવલપમેન્ટ આખો ભણવામાં આવે ત્યારે વાય રંગસૂત્ર વાય રંગસૂત્ર હાજર નહીં હોય એટલે એન્ડ્રોજન છે એ ઓછા પ્રમાણની અંદર નિર્માણ પામે એને લીધે શું થાય છે તો કે ફિમેલ પ્રકારનું રિપ્રોડક્ટિવ ટ્રેક એટલે કે અન્નપીણ બનવાની શરૂઆત થઈ જાય છે ક્લિયર થયું એટલે જો લખ્યું છે

બે હોય તો કે એક સંક્ષ વાયરંગ સૂત્ર એટલે શું થયું પચાસ ટકા પચાસ ટકા થયું એક જેમ એક પ્રમાણ થયું ખપડી તેની સાથે દૈહિક રંગસૂત્ર તો હોય જ તે એ તો ખબર જ છે ભાઈ બાવીસ જોડી રંગસૂત્ર હોય એમાંથી બાવીસ અણસૂત્રો સાથે કા એક સ હશે કા વાયસ માજામાં માત્ર એક જ પ્રકારનો અન્કોશ બને છે જેમાં એક સણસૂત્ર યુક્ત હોય છે અન્નકોષમાં એક અથવા વાય પ્રકારના રંગસૂત્રથી ફલન થવાની સંભાવના કેટલી હોય સરખી હોય સરખી એટલે પચાસ ટકા પચાસ ટકા કહેવાય ન કહેવાય તમને એવો ક્વેશ્ચન પૂછે કે એક દંપતીને સેક્સ્યુઅલ ઇન્ટરકોષ બાદ પ્રેગ્નન્સી રહી છે તો આ બાળકને પુત્ર થવાની સંભાવના કેટલી તો એની ચાન્સ લેખ હોય પચીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા સો ટકા બોલ શું આન્સર આવે પચાસ ટકા ખબર પડી પચાસ ટકા શું કામે કેમ કે અનકોષ સાથે શુક્રકોષ જે છે એક્સ વાળું ફલન પામશે કે વાય પ્રકારનું ફલન પામશે કેવું હોય સમાન સંભાવના છે કાતો એક્સ વાળો છે કા તો વાય વાળું એટલે શું લખી શકાય પચાસ ટકા લખી શકાય આવા પૂછાય જ છે બાળકો આની આપણે બધાય પ્રેક્ટિસ કરવાની છે થોડાક ક્વેશ્ચન જે ડીપીપી માં આવી ગયા છે એનું આપણે અમુક મને એવા લાગ્યા છે એનું સોલ્યુશન આપણે આજે કરશું ધીમે ધીમે સોલ્વ કરજો જો અનકોષનું ફલન x પ્રકારના શુક્રકોષ દ્વારા થાય તો યુગમનત છે એ માદામાં વિકસિત થશે જો y પ્રકારના શુક્રકોષથી થશે તો નર સંતાન જનમ આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના છે એ જ તે શિશુનું લિંગ નિશ્ચય કરે છે ખબર પડી

ખોટો વિચાર છે કોણ કોના આધારે નક્કી થાય છે કન્યા જન્મ લઈ તો આ ખોટા વિચારોના કારણે તેની સાથે વિચારો વ્યવહાર થતા આવ્યા છે એટલે કે સાથે જો સતત જન્મ થતો હોય તો એની માટે બહિષ્કૃત એટલે કે એને કોને બધું કહેવામાં આવે તો કે ફિમેલ ને બધું કહેવામાં આવે પણ એ ખોટી વાત છે મેલ છે એ શિશુના લિંગ નિશય માટે કેવું હોય છે જવાબદાર હોય છે

સમ વિભાજન વિશે જોયું હતું ને કે સમ વિભાજન નું મહત્વની અંદર જોયું તો કે અમુક ની અંદર વિભાજન દ્વારા જનિયો નિર્માણ થાય ત્યારે આ વાત આવી જો આમાં શું થાય છે કે મધમાખીમાં લિંગ મધમાખીન કોના દ્વારા નક્કી થયું તો કે રંગ સૂત્રના પ્રમાણ ઉપર થાય રંગ સૂત્રના પ્રમાણ ઉપર નિશાન થાય તમને જો દેખાય છે માદામાં બત્રીસ સંક્ષત્ર છે ત્યાં નરમાં તો સોળ સંસૂત્ર છે ખબર પડી બંનેની અંદર રંગસૂત્રનો ફેરફાર છે આપણે એક વસ્તુ જોઈએ પ્રકાર જોઈએ તો જેમાં નર ની અંદર કેવું હતું એક રંગસૂત્ર ખાલી ઓછું હોય કોના કરતા રંગ સૂત્ર ઓછા છે ખબર હા સર હવે માદાને જન્યુ બનાવવાશે એટલે કે નર કેવો છે છે જ્યારે માદા કેવી છે ટુ એન્ચ

એક કોષ ધરાવે છે એ જન્યુ કોના દ્વારા બનાવશે તો કે સમવિભાજન દ્વારા સમવિભાજનનું બીજું મેલ અને ફીમેલ નું ફલન થયું એટલે શું થયું ની ધરાવતી હા સર અને જો ફલન ન થાય તો અસંયોગી જનન કોણ બને છે તો કે નર બને છે સોળ રંગ સૂત્ર હવે માનો કે તમને એક કન્ડિશન આપો આ મેલ છે ને એના બધા સમસૂત્રી ભાજન થી આ બધા બનેલા છે મેલ ગેમેટ આ મેલ ગેમેટ નું ફલન ન થાય તો આમાંથી નર બને કે ન બને એ મને કયો તો ક્વેશ્ચન સમજાણો સર ફરીથી બોલો આ કોણ છે તો કે મેલ હની બી છે રેડી હવે ઈ સમસુત્રી ભાજન થી શું કરે છે તો કે સમસૂત્રી ભાજન થી ગેમેટ બનાવે છે હવે આ ગેમેટ છે ઈ ફલન પામતા નથી તો ઈ નર ની અંદર વિકાસ પામશે કે નહીં પામે હા પામશે કેટલા જણા હા પાડે છે જો સર ના પડે હા ગેમેટ જે આ બઈ મેલ ગેમેટ છે ઈ અસંયોગી જનન થી નર બનાવતા નથી અહીં ઉપર જો ઉપર નર બન્યો એ ફીમેલ ગેમેટમાંથી માંથી બન્યો છે કે મેલ ગેમેટમાંથી માંથી બન્યો છે ફીમેલ બતાજ બધા નર બન્યો છે એ જો આ આ જે નર બન્યો એ કેમાંથી બન્યો તો કે સર ફીમેલ ગેમેટમાંથી માંથી બન્યો છે નર ગેમેટમાંથી તો મેલ ગેમેટમાંથી બનેલો નથી એટલે મેલ શું કરે છે મેલ ગેમેટ બનાવે છે લાડ બધા એમાંથી જો ફલન થાશે તો માદા બનશે બાકી એ બધા જે ગેમેટ છે કેવા થઈ જાય વેય પામી જાય નાશ પામી જાય ખબર પડી જ્યારે માદા દ્વારા જે ભાજન થી જેટલા ગેમેટ બને છે એમાંથી જેટલાનું ફલન થશે એમાં રૂપાંતરણ પામશે તો માદાની અંદર રૂપાંતરણ પામશે જેનું ફલન નહીં થાય એ અસંયોગી જન પામે શું બની જશે નર બની જાય છે ખવ પડી હા સર હા સર આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલ છે કોઈ ડાઉટ ના સર હવે જો ત્રણ વસ્તુઓ ભણવાની છે આમાં માદા આવે નર આવે ને કોણ આવે વંધ્ય કામદાર માખી આવે ખબર છે હનીકલ્ચર એપીકલ્ચર આપણે ભણશું ને ત્યારે આવશે તો વંધ્ય કામદાર માખી છે કોણ તો કે ઈ ફિમેલ જ છે પણ જો આ જે ફિમેલ બને છે ઈ ફિમેલ ને જો રોયલ જેલી ખાવા મળે રોયલ જેલી છે એ આમાં ભણવા નથી પણ તમને ખબર તો હોવી જોઈએ ને કે વંધ્ય કામદાર માખી અને ક્વીન છે જે માદા છે એની બે વચ્ચે ડિફરન્સ શું છે તો કે જે ફિમેલ રિપ્રોડ્યુસ થાય છે જે ફિમેલ બને છે એને જો રોયલ જેલી મળે તો એ કોણ બની જાય તો કે રોયલ કોણ ખાય તો કે સાહેબ રાણી ખાય તો એ કોણ બની જાય ક્વીન બની જાય અને જો એને રોયલ જેલી ખાવા ન મળે તો કોણ છે વર્કર તરીકે કામ કરે આ છે તે ગેમેટ બનાવતી નથી જ્યારે આ છે ફિમેલ ગેમેટ બનાવે ખબર પડી ગઈ બધાને હા સર ચાલો હવે રીડિંગ મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત

શું લખ્યું છે ઈ અસંયોગી જનન દ્વારા તરીકે વિકસે છે અફલિત અનકોષ અંકોષ છે એ નર તરીકે વિકસે બાકી અવું છે નાશ પામી જશે ખબર પડી આનો અર્થ માં માદા કરતા રંગ સૂત્રની સંખ્યા કેવી હોય છે અડધી હોય છે માદા દ્વિતીય છે એટલે કે બત્રીસ અંગસૂત્રો ધરાવતી છે જયારે નર છે કેવો છે એકકીય એટલે સોળ રંગ સૂત્ર ધરાવશે જેને એકકીય દ્વિકીય લિંગ નિશાન કહેવાય હેપ્લો ડિપ્લોઇડ લિંગ નિશાન છે કેમાં જોવા મળે છે બોલો તો ભાઈ હેપ્લો ડિપ્લોઇડ રંગસૂત્ર કોણ અને લિંગ નિશાન કોનામાં જોવા મળે છે કે સર હની બી ની અંદર જોવા મળે છે અને વિશેષ લક્ષણની લાક્ષણિકતા જેવી કે नर છે તે સમ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે હવે જો આ વાક્ય જે અહીં લખ્યું છે ને હું બ્લુ કલર થી અન્ડરલાઇન કરું છું એ સમજ્યા નર જે છે એને પિતા નથી તેથી પુત્ર પણ નથી પુત્રો એને પિતા હશે નર છે બને તો કે થાય એટલે થાય એટલે કે માદામાંથી વિકાસ પામીને ને નર બને છે તો એને પિતા હોય તેઓને પિતા નથી પુત્રો પણ નથી નરમાંથી તમને અહીંયા બતાય છે પુત્ર બનેલો છે નરમાંથી કોણ બને છે ફલન થાય તો માદા બને ફલન ન થાય તો નાશ પામી જાય નર ને પિતા પણ નથી અને પુત્ર પણ નથી સમજાણું પરંતુ તેઓને દાદા અને પૌત્રો છે દાદા કોને કહેવાય તો કે માદા છે હા નરભાઈ નો નરકો નથી ભાઈનો માદાથી થી માદાની માદા કોકનું તો ઓલું થયું હશે ત્યારે આનું નિર્માણ થયું હશે ને ખબર પડે છે તો એને પુત્રો નથી પણ તેઓને દાદા છે અને પૌત્રો આ માદા છે માદાનો માંથી ફલન થઈને પાછું નર બને કે ન બને ફલન નહીં થઈને આ માદા બની જે તમને નીચે માદા બતાય છે આ માદા બતાય છે બતાય બધાને એના છોકરા માંથી મેલ બનશે કે નહીં બને અસંયોજકી જનન પામીને

તો એની છોકરીના છોકરા છે અને પુત્રો પણ નથી પરંતુ તેઓને દાદા અને પૌત્રો છે સમજાઈ ગયું પક્ષીઓમાં લિંગ નિશ્ચયની ક્રિયા વિધિ ભિન્ન પ્રકારની કેમ છે

વારસાગત આમાંનો કે આ રીતે રંગસૂત્ર આવ્યો એમાંથી વારસાગત રીતે આવ્યો એમાંથી વ્યક્ત કોણ થશે એવો પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આવી ગયો પ્રભાવી હોય વ્યક્ત થાય સમજાઈ ગયું મને યાદ આવી ગયું અચાનક એક બેને ત્યારે મને પ્રશ્ન પૂછ્યો તો કે સર ની અંદર રંગ સૂત્રો આવે છે એમાંથી વ્યક્ત કોણ થાય તો ત્યારે મેં એને એવો આન્સર આપ્યો તો આપણે ચેપ્ટર નંબર પાંચની અંદર ભણશું એનો આન્સર મળી ગયો બેન મને નામ નથી ખબર પણ બેને પૂછ્યો તો એ ખબર છે ઓકે ચાલો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો ના સર ઓકે હવે આપણે શું ભણવાના છે તો કે હવે આપણે વિકૃતિ ભણવાના છે વિકૃતિ એટલે શું કહેવાય ચાલ સામાન્ય રીતે વિકૃતિ બધાને ખબર પડે ને વિકૃતિ એટલે શું કહેવાય સામાન્ય વર્ડ છે વિકૃતિ શું કેવા માંગે છે અત્યારે હું તો તમારી હારે જ લખું છું તો બધા હારે હારે લખતા જાજો તો કે વિકૃતિ કહેવાય કોને તો કે અનિયમિતતા સર્જાય ને વિકૃતિ કહેવાય કેવાય કે નો કેવાય હા સર કેવાય આપણે ચેપ્ટર ક્યુ આલે છે કે ચેપ્ટર 5 આલે ચેપ્ટર 5 ની અંદર કોની વાત થઈ તો કે જનીન ની વાત થઈ રંગ સૂત્ર ની વાત થઈ ડીએનએ ની વાત થઈ થઈ કે નો થઈ તો આમાં વિકૃતિ હોય તો કોની વિકૃતિ ભણવા તો કે આ જનીન રંગ સૂત્ર અથવા તો ડીએનએ છે એની વિકૃતિ ભણવાની છે કે નહીં હોય તો કે જનીન માં અથવા તો રંગ સૂત્ર માં અથવા તો ડીએનએ માં કોઈ પણ જાત ની વિકૃતિ સર્જાય એને શું કહેવાય અનિયમિતતા સર્જાય એને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે ત્રણ પ્રકારની વિકૃતિ આપણે ભણવાની છે કેટલા પ્રકારની ટેક્સબુકમાં નથી લખ્યું પણ આપણે થોડુંક ડિટેલમાં ભણશું તો કે પહેલી વિકૃતિ છે એને એવું નામ અપાય રચનાત્મક વિકૃતિ ઓ નામ અપાય રચનાત્મક વિકૃતિ બીજા પ્રકારની જે વિકૃતિ છે એનું નામ છે રંગ સૂત્રની સંખ્યાત્મક વિકૃતિ સંખ્યાત્મક વિકૃતિ અને ત્રીજા પ્રકારની જે વિકૃતિ છે એ છે બતાય છે બધાને બરોબર કે પેન ચેન્જ કરી નાખો દેખાય છે કેટલા પ્રકારની વિકૃતિ ભણવાની છે તો કે રત્તાત્મક વિકૃતિ સંખ્યાત્મક વિકૃતિ અને જનીન વિકૃતિ છે

રચનાત્મક વિકૃતિ હવે માનો કે રચનાત્મક વિકૃતિની અંદર કયા કયા પ્રકાર પડે છે તો પેલું છે લોક બીજું છે દ્વિકૃતિ દ્વિકૃતિ ત્રીજું છે ઉત્ક્રમણ અને ચોથું છે સ્થળાંતર આ તમે લખો છો પણ કઈ ખબર નથી પડતી તો પેલા આપણે લોક જોયું સામાન્ય રંગ સૂત્ર છે ને આ રીતનું આપણે લખી દરે દોરી શકીએ કે ન દોરી શકીએ દોરી શકીએ બોલો તો હા સર એમાં અલગ અલગ પ્રકારના જનીન આવેલા હોય એ બી સી ડી ઈ એફ આવું આવે કે નો આવે તો આપણે પેલા લોઅપ જોયે લોઅપ એટલે શું તો આ એબીસીડીઈ એફ લખવી શું કે સર એ જુદા જુદા જનીનો છે ખબર જનીનો એટલે આવે તો જનીનો એટલે કે ડીએનએ નો અલગ અલગ સેગમેન્ટ છે તો સર લોક નામની રંગસૂત્રની વિકૃતિ હોય એમાં શું થાય તો એમાં છે તે આ જે આપણું રંગસૂત્ર જોવા મળે છે એમાં અમુક જે ડીએનએ નો પોર્સન હશે એ લુપ્ત થઈ ગયો તો એ બી સી છે એ જોવા મળે ડીએન માનો કે ગાયબ થઈ ગયા તો અહીંયા ડાયરેક્ટ શું આવી જાય એફ આવી ગયા

અને ઈ અને એ શું થયું બે વાર કોપી થઈને આખો પોર્શન આવી ગયો હા સર એટલે કે આટલો જે પોર્શન આપણને જોવા મળે છે બે વાર આવી ગયો છે તો આને શું કહેવાય દ્વિકૃતિ કહેવાય કે ન કહેવાય કહેવાય ત્રીજું છે ઉત્ક્રમણ ઉત્ક્રમણ ની અંદર હું શું છે ઉપર એ બી સી ડી ઈ અને એ હવે આપણે જોઈએ ઉત્ક્રમણ તો કે સર આપણે ઉપર જે ઉદાહરણ જોયું તેવું જ જોઈએ તો એ બી આપણે કોને હળી કરવાની છે કે ડી અને ઈ જ અને તો ડી અને ઈ છે ને એ શું થાય ખબર બેય ના સ્થાન ફરી જાય ઈ પહેલા આવી જાય અને ડી પછી જાય તો આ પ્રકારનું થાય એને શું કહેવાય ઉત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે

આ ડી અને ઈ છે ને ઈ ઉભા થઈ ગયા ક્યાં વય ગયા છેલ્લે વય ગયા ક્યાં વઈ ગયા છેલ્લે વૈયા ગયા બતાય છે બધાને હા સર હા સર તો આને શું કર્યું પોતાના મૂળ જગ્યાએથી રંગસૂત્રના કોઈ બીજા ભાગે વહી આવ્યા કે એને શું કહેવાય છે તો કે એને સ્થળાંતરણ તરીકે ઓળખવામાં આવે છે આમાં કોઈને કંઈ ડાઉટ તો બોલ છે ડાઉટ રંગસૂત્રની અંદર જે રચના હોય એની અંદર ફેરફાર થઈ જાય એને શું કહેવાય કે રંગસૂત્રની રચનાત્મક વિકૃતિ તરીકે ઓળખવામાં આવશે તેમાં આપણે ચાર ભયણા કઈ ક્યાં લોક વિકૃતિ ઉત્ક્રમણ અને સ્થળાંતરણ બીજા પ્રકારની વિકૃતિ છે એ કઈ છે તો કે સર સંખ્યાત્મક વિકૃતિ છે સંખ્યાત્મક વિકૃતિ એટલે શું થાય ચાલો સંખ્યા એટલે શું થાય તો કે સર સંખ્યાત્મક વિકૃતિ એટલે કઈક રંગ સૂત્રની સંખ્યા કઈક ફેરફાર થતો હશે ખબર પડે ને એટલું તો સંખ્યાત્મક વિકૃતિ એટલે શું તો કે રંગસૂત્રની અંદર ની સંખ્યામાં ફેરફાર થઈ જાય એને શું કહેવાય તો કે સંખ્યાત્મક વિકૃતિ તરીકે ઓળખ સામાન્ય રીતે આપણે પ્લોઇડી શબ્દ વાપરીએ છીએ ખબર છે હા સર તેમાં આપણે કાલો ગુજરાતી ફ્લોઈડી ફ્લોઈડી આમ લખાય ને કે આમ લખાય પ્લોઇડી આવી રીતે લખે છે એના બે પ્રકાર છે ક્યાં ક્યાં બે પ્રકાર હશે માનો ફ્લોઈડી એન્યુપ્લોઈડી

સેટમાં ફેરફાર થાય એટલે એકકીય હોય દ્વિતીય બની જાય તો ત્રિકીય બની જાય એવી રીતનું થાય સેટમાં ફેરફાર થાય એટલે માનો કે આપણું આપણું શરીર છે આખું કેવું છે દ્વિતીય છે કે નહીં તો એમાંથી એકકીય બની જાય છે જેમાં તો એને શું કહેવાય મોનોપ્લો કહેવાય શું કહેવાય એટલે કે એમ દ્વિતીય આપણું તો સામાન્ય રીતે દ્વિતીય છે પરંતુ જે આપણે હમણાં જોયું હતું મધમાખી અંદર

તો કે પ્લોયડી એટલે શું સંખ્યાત્મક વિકૃતિની અંદર શું થાય તો કે રંગ સૂત્રની અંદર જે સંખ્યા મૂળભૂત હોય એની અંદર ફેરફાર થઈ તો કે સર ફેરફાર તો આખા થાય ને સેટમાં એક રંગસૂત્ર વધી ગયું હોય અથવા તો એક રંગસૂત્ર ઘટી ગયું હોય એવું થાય તો જો સેટની અંદર એટલે કે આખે આખો સેટ વધી જાય એટલે અથવા તો આખે આખો સેટ ઘટી જાય તેને શું કહેવાય યુપ્લોયડી તરીકે ઓળખવામાં આવે યુપ્લોયડીના પ્રકાર કોણ છે મોનોપ્લોઇડી ડાયપ્લોયડી અને પોલીપ્લોડી છે સર બીજો કયો પ્રકાર થાય છે પ્લોયડીની અંદર તો માનો કે આપણી અંદર કેટલા રંગ સૂત્ર છે તો કે ત્રેવીસ છે લખી 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 કે નો જોડી શકું અહીંયા તો આપણે એક જોડી પકડી માનો કે આ ત્રીજી જોડી પકડી શું કર્યું ત્રીજી જોડી પકડી હવે આમાં એક રંગસૂત્ર દ્વિતીય છે એમાં એક રંગસૂત્ર વધી જાય અથવા તો એક રંગસૂત્ર છે એ ઘટી જાય એટલે કે બે રંગસૂત્ર હોવા જોઈએ રંગસૂત્ર થઈ જાય તો આમાં શું થાય છે એક જોડની અંદર ફેરફાર થયો થયો શું એક જોડની અંદર ફેરફાર થયો ને રંગસૂત્રની એક જોડી લીધી સમયુગમી રંગસૂત્રની જોડી લીધી તો જોડીની અંદર ફેરફાર થાય અંદર ફેરફાર ફેરફાર થાય તો એને શું કહેવાય તો કે એને એન્યુડી કહેવાય શું કહેવાય બધાને માં ખબર પડી જોડ ને ઇંગ્લિશમાં શું કહેવાય પેર કેવાય કહેવાય ને પેર પેર એટલે શું થાય થાય થોડી ને વન પેર ટુ પેર થ્રી પેર તો આપણે આમાં બે પ્રકાર થઈ શકે કે આ તો રંગ સૂત્ર વધી જાય અથવા તો ઘટી જાય બે થાય ને આપણે જોજો ત્રીજા રંગસૂત્રની જોડીની અંદર એક વધી ગયું હોય અથવા તો એક ઘટી ગયું હોય ને ત્યાં એક કીય કન્ડિશન બની જાય ઈ જોડ પૂર્ણતે થાય ને તો વધી ગયું હોય એને શું કહેવાય તો કે સર વધી ગયું હોય ને એને હાઈપરપ્લોઇડી કહેવાય શું કહેવાય હાઈપર એટલે વધુ હાઈપર એટલે વધુ થાય ને એટલે શું કહેવાય એને હાઈપરપ્લોઇડી કહેવાય હાઈપર પ્લોઇડ અને ઘટી જાય એને શું કહેવાય હાઇપોપ્લોઇડી કહેવાય કે ન કહેવાય હા સર હવે વધવામાં તો એવું થઈ શકે ને સર કે માનો કે બે રંગ સૂત્ર હોય તો એક રંગ સૂત્ર વધી જાય બે રંગ સૂત્ર વધી જાય એવું થાય કે ન થાય હા સર ઘટવામાં તેવું થાય એક રંગ સૂત્ર માનો કે બે હોય તો એક રંગ સૂત્ર ઉડી ગયો એની જગ્યાએ બે રંગ સૂત્ર ઉડી જાય તો એક ત્રીજા જોડીમાં એક પણ રંગ સૂત્ર ન હોય એવું થઈ શકે તો હાઈપરફલો શું કરો કે એક રંગસૂત્ર તમે વધારી તો તો હું શું થયું કે જે દિવસ છે એમાં ત્રણ રંગસૂત્ર થઈ જાય સામાન્ય રીતે બે હોય અને એમાં એક રંગસૂત્ર તમે વધારી રંગસૂત્રો એટલે વધી ગયું તો શું થયું ત્રણ રંગસૂત્ર થઈ ગયા તેને શું કહેવાય ટ્રાયસોમી કહેવાય શું કહેવાય ટ્રાયમી અંદર રંગ સૂત્રની ટોટલ સંખ્યા કેટલી હોય તો કે ટુ એન તો સામાન્ય રીતે કોષમાં હોય જ છે એક રંગ સૂત્ર વધી ગયું એટલે શું થયું ટુ એન પ્લસ માનો કે સર સંખ્યા તો વધી ગઈ છે પણ બે વધી ગઈ આ તો નોર્મલ હતી બે બે રંગ સૂત્ર એક વધી ગયા તો અહીંયા કેટલા રંગ સૂત્ર થઈ ગયા જો ચાર રંગ સૂત્ર થઈ ગયા તો એને પોલિસોમી કહેવાય કે નો કહેવાય પોલીસોમી પોલીસોમીન સૂત્ર છે ટુ એન તો કોર્સમાં હોય રંગસૂત્ર વધી કેટલા ગયા બે તેને શું કહેવાય પોલીસોમી તરીકે ઓળખવામાં આવે ખબર પડી હા સર સર ઘટી ગયા હોય તો કે સર ઘટી ગયા હોય તો સામાન્ય રીતે હોય કેટલા તો કે બે રંગસૂત્ર હોય એમાંથી થઈ ગયા કેટલા એક જ રંગસૂત્ર તો રિ કેટલું એક જ રંગસૂત્ર ટુ તો એને શું કહી શકો તમે મોનોસોમી કહેવાય કે નો કહેવાય હા સર મોનોસોમી સૂત્ર શું થાય તો કે ટુ એન હોય એ ઘટી ગયું એટલે ટુ એન માઇનસ વન કહેવાય હવે માનો કે બંને બંને રંગસૂત્ર જે જોડી ની અંદર છે એ બંને ગાયબ થઈ ગયું આ છે એ આખું ગાયબ જ થઈ ગયું તો ત્યાં કેટલા રંગસૂત્ર રહી જ કે સર ત્યાં રંગસૂત્ર રહે જ નહીં એ જોડીમાં ઝીરો થઈ તેને શું કહેવાય ને નલી સ્વામી કહેવાય નથી એટલે નલી નલી સ્વામી રંગસૂત્ર ની ટોટલ સંખ્યા ટુ એન કેટલા નથી એ બે ટુ એન માઈનસ વન પેડી ખબર હા સર સર આપણે ભણવાનું કયું કયું છે તો કે સર આપણે મોનોસોમી ભણશું અને ટ્રાયસોમી ભણવાના છીએ ટ્રાયસોમી ક્યાં ભણશું તો કે સર ડાઉન સિન્ડ્રોમ છે ને ટ્રાયસોમી નું ઉદાહરણ છે એમાં શું થાય તો કે એકવીસમી જોડીમાં ટ્રાયસોમી થાય છે મોનોસોમી ક્યાં જોવાનું તો કે સર મોનોસોમી આપણે ટર્નર સિન્ડ્રોમમાં જોશું ટ્રાયસોમી બીજે ક્યાં આવશે તો કે ટ્રાયસોમી છે એ ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમમાં આવશે ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમની અંદર પણ આવે છે ખબર પડી હા સર અહીંયા કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ અહીંયા સુધી કોઈને ટુ નો ટેટ્રાસોમી પણ કહી શકાય ને સર હે 2n 2 માં 2n 2 માં ટેટ્રાસોમી હા કહી શકો ટેટ્રાસ બીજા કોઈને ડાઉટ બધાને સમજાણું હા હા સર શું ભણ્યા તો કે રચનાત્મક વિકૃતિ રચનાત્મક વિકૃતિ એટલે વિચારો તો ખરી રચનાત્મક એટલે શું થાય તો કે સર રચના હોય એમાં ફેરફાર થાય એમાં શું તો કે લોપ થઈ ગયું બીજું કહી ગયું તો કે દ્વિકૃતિ થઈ ગયું પછી ઉત્ક્રમણ એટલે કે જે જનીન નો ક્રમ હતો એ ઉલટાઈ ગયો અને તો કે છેલ્લું હતું એ કયું હતું તો કે છેલ્લું હતું એ ટ્રાન્સફર થઈ જતું હતું એટલે કે સ્થળાંતર થતું ચાલો સર રચનાત્મક વિકૃતિ ક્લિયર પછી કોણ છે તો કે સંખ્યાત્મક સંખ્યાત્મક વિકૃતિ અંદર શું થાય તો કે સંખ્યા અરે ફેરફાર થાય તો કે સંખ્યામાં બે રીતે ફેરફાર થાય કે આખી જોડી ઉમેરે અરે આખો સેટ ઉમેરે છે અથવા તો આખો સેટ વયો છે કાં તો એક જોડીની અંદર રંગ રંગસૂત્રની સંખ્યા વધી જાય અથવા તો એ જ જોડીની અંદર રંગસૂત્રની સંખ્યા ઘટી જાય તો કે સર જો આખો સેટ વયો જતો હોય અથવા તો આખો સેટ ઉમેરાતો એટલે કે માનો કે આપણે ત્રેવીસ જોડી છે એમાં ત્રેવીસ ના છેતાલીસ છે અને છેતાલીસ ના બમણા કરો તો કેટલા થાય એટલે ત્રેવીસ ગુણ્યા ત્રણ કરો કેટલા થાય સિક્સટી નાઇન રંગ સૂત્ર થઈ ગયા એટલે આખે આખો સેટ વધી ગયો છે તેને શું કહેશું યુપ્રોઈડી કહેશું અને એક જ જોડીની અંદર રંગ સૂત્ર વધે અથવા તો ઘટે એને શું કહેવાય એન્યુ હવે સેટ વધે કા તો એક કીએ હોય વધી ગયો અથવા તો ઘટી ગયો તો દ્વિ કીએ હોય એમાંથી એક કીએ થઈ જાય ને ત્રિ કીએ થઈ જાય જો એક કીએ થઈ જાય તો એને શું કહેતા હતા તો કે એક કીએ થઈ તો એને મોનોપ્લેડી કહેતા દ્વિકીય તો ડાયરેક્ટ હોય જ છે આપણે તો એને દ્વિપ્લેડી કહીએ અને ત્રિકીય થાય પછી ચતુર્થકીય થાય તો એને શું કહેવાય પોલીપ્લોયડી તરીકે ઓળખવામાં હવે જોડની અંદર ફેરફાર થાય છે તો એને શું કીધું એન્યુપ્લોઈડી જો ઘટે તો એને હાઇપોપ્લોઈડી કહેવાય જો રંગસૂત્ર વધી જાય તો એને હાઈપરપ્લોયડી કહેવાય માં શું થાય રંગસૂત્ર વધે જો એક રંગસૂત્ર વધે તો ત્રણ એ જ જોડીની અંદર ત્રણ રંગસૂત્ર થઈ જાય તો એને ત્રાઇસોમી કીધું ની અંદર શું જોવા મળે અથવા તો ની અંદર શું જોવા મળે તો કે એ જ જોડીની અંદર બે રંગસૂત્ર વધીએ ઘટી જાય તો

એટલે તમને અંદર બતાવીશું તો કે સર આપણે એવું ભણી ગયા કે ડીએનએ છે એ તો ન્યુક્લિયોટાઇડ નું બનેલું હોય તો ન્યુક્લિયોનમાં એ જી ટી સી એ જી ટી સી 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 ટી ગમે ક્રમ હોય કે ન હોય હા હોય સર હા હોય આમે એનો ઉલટો ક્રમ હોય હોય કે ન હોય હોય

એ જ્યારે આપણે રેપ્લિકેશન થાતું હોય કે એવું કઈક થતું હોય તો એક ન્યુક્લિયોટાઇડ આખો ગાયબ થઈ જાય એવું થઈ શકે કે ન થઈ શકે તો કે સર એવું થઈ જાય ને હા સર પછી એવું જ થઈ શકે કે ત્રણ ન્યુક્લિયોટાઇડ ત્રણ ન્યુક્લિયોટાઇડ કા તો ઉમેરાય ઉમેરાઈ જાય અથવા તો ડિલીટ થઈ જાય થઈ શકે કે ન થઈ શકે હા થાય આ એક ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરાય ને ઉમેરાય તે અને અથવા તો ડિલીટ થઈ તો સર તમે આ એક ન્યુક્લિયોટાઇડ લખો ત્રણ ત્રણ માં કઈ ફરક ન ખમજણ ન પડે તો આપણને ખબર છે ત્રણ ન્યુક્લિયોટાઇડ માંથી શું બને સંકેત બને ઓલા જનીન સંકેત જનીન સંકેત કેટલા ન્યુક્લિયો નું બનેલું હોય જનરલી ત્રણ ન્યુક્લિયો ટાઈપનું ભણેલું હોય એ તો આપણે ખબર છે હવે જો સમજો અહીંયા એક ન્યુક્લિયોટાઇડ જી છે બતાય છે બધાને જનરલી આમાં થશે કેવું ઊ જનીન છે વર્ત છે કઈ રીતે જો જનીન છે વર્ત છે કઈ રીતે આ ત્રણ છે એ 1 એમિનો એસિડ નું નિદર્શન કરશે પછી આ બીજા એમિનો એસિડ નું આ ત્રીજા એમિનો એસિડ નું એમ આમ કન્ટિન્યુ હાલતું રહે નું હાલતું રહે હા સર હવે માનો કે આ જે જી તમને બતાય છે આ જી બતાય છે એ જી ગાયબ થઈ ગયો તો જી ગાયબ થાય તો ઉપરનો સી ગાયબ થઈ જાય કે નો ગાયબ થઈ જાય હા સર ગાયબ થઈ જાય ને તો આ જેનું એમિનો એસિડ નું નિર્દેશન એ બદલાઈ જાય કે ગયું બદલાઈ જાય તો આ બદલાઈ ગયું છે એને શું થયું તો કે ઉમેરાઈ ગયો અથવા તો ગાયબ થઈ ગયો પણ એક જ પોઈન્ટ ઉપર થયું ને એક જ પોઈન્ટ ઉપર થયું આ એક જ પોઈન્ટ છે ને તેને શું કહેવાય એને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે શું કહેવાય પોઈન્ટ મ્યુટેશન મ્યુટેશન એટલે શું થયું તો કે છે મ્યુટેશન વિકૃતિનું ઇંગ્લિશ છે પોઈન્ટ એટલે એક બિંદુ ઉપર અત્યારે એક ન્યુક્લિયો અંદર ફેરફાર થયો તેને શું કહેવાય પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે ખબર પડી હા સર સર આ ત્રણ ન્યુક્લિયો તો જો ત્રણ ન્યુક્લિયો કાઢ નાખો

ને એક છે આખું જનીન સકેત કા તો ઉમેરાય છે કા તો ડિલીટ થઈ જાય તો એક પોઈન્ટ ઉપર થતી હતી એને શું કહેતા હતા પોઈન્ટ મ્યુટેશન કહેતા હતા આખે આખું ડિલીટ થઈ જાય અથવા તો આખે આખું ઉમેરે એને શું કહેવાય ફ્રેમ સીટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે ખબર પડી ઉમેરાય એટલે શું કહેવાય ઇન્સર્ટ થવું કહેવાય ઉમેરાવું એટલે ઇન્સર્ટ થવું કહેવાય કે ન કહેવાય

આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલ છે ડાઉટ સર એક આજુ સમજાય જો ને છેલ્લો હા ન્યુક્લિયોટાઇડ વાળું ત્રણ ન્યુક્લિયોટાઇડ પોઈન્ટ મ્યુટેશન વાળું આ પોઈન્ટ મ્યુટેશન વાળું સર આ નેટવર્ક ના કારણે નીકળી ગયો તો લેક્ચર પછી ઓકે જો ઉપરનું જનીન તને બતાણું આખું જનીન બતાઈ હવે એમાંથી હું ખાલી જી છે આ જી

હા સર બધા ડોક્ટર પ્રેઝન્ટ છે એને સમજાઈ ગયું હા સર હા સર ઓકે કેટલા જણા પ્રેઝન્ટ છે 11 જણા પ્રેઝન્ટ છે બધાને ખબર પડી ને ભાઈ બેન બધાને હા સર હા સર ચાલ હવે આપણે બધા જોઈએ છે કેન્સર થાય છે ચામડીનો કેન્સર અત્યારે બહુ વધારે થાય છે શું કામ તો કે યુવી પ્રો યુવી રે હોય ઓઝોનમાં શું થાય છે તો કે ગાબડા પડી ગયા છે તો ગાબડા થઈ ગયા એને રીતે યુવી અલ્ટ્રાવાયોલેટ રે છે શોષાતા નથી એટલે એ યુવી રે ક્યાં આવે તો કે આપણે તડકામાં રખડતા હોય ટી શર્ટ પહેરીને તો એને લીધે શું થાય છે તો કે એ યુવી રે અધિછદીય તો કે આખું જે લેયર કહેતા એની ઉપર પડે હવે ઈ યુવી રે શું કરશે તો કે આપણા શરીરના જે ઉપરના કોષો છે એની અંદર જે ડીએનએ હોય એને શું કરે તોડી નાખે અથવા તો ગમે તે કાર્ય કરે અથવા તો એને લીધે શું થયું ત્યાં મ્યુટેશન આવ્યું હવે એને લીધે શું થાય છે તો એ જે કોષ છે જે સામાન્ય કાર્ય કરતો હતો એટલે આપણને ખબર છે કાર્ય કરવાની બધી માહિતી તો આવેલી છે જનીનની અંદર આવેલી છે તો કોઈ પણ જાતનું જનીન ખોટકાય તો કાર્ય છે એ સરખું થઈ શકે નહીં એને લીધે શું થાય તો એ કોષ વિકૃત બને એમાંથી જેટલા કોષો સમવિભાજન પામીને બનતા છે બનશે એ બધા કેવા છે તો કે એ બધા વિકૃત વાળા બનશે તો એ કોષોનો આખો સમૂહ બને છે જેને આપણે ગાંઠ કહીએ છીએ ટ્યુમર કહીએ છીએ નામ સાંભળ્યું છે ને ટ્યુમર વૈકલ્પિક બદલાવ આવી જાય એટલે એની અંદર જે કોઈ પણ જાતનો ફેરફાર આવી જાય તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકારની અંદર ફેરફાર થયો તો જનીન પ્રકાર બદલે એને લીધે શું થાય સ્વરૂપ પ્રકાર ફેરફાર થાય કે ન થાય 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 એટલે પુનઃ સંયોજન છે પુનઃ સંયોજન એટલે શું થયું વ્યતિકરણ થયું વ્યતિકરણ ને લીધે બદલાવ આવે છે તો 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 એ શું થાય કે ભિન્નતા પ્રેરે છે પરંતુ આ પ્રકારનો જનીન ફેરફાર થયો એને લીધે શું થયું વિકૃતિ મળી ખબર પડી જે શું કરે છે તો કે ડીએનએ ની અંદર વિવિધતા લાવે છે આ વિવિધતા કેવી છે તો કે ખતરનાક છે જે આપણો જીવ પણ લઈ શકે છે બાકી પુનઃ સંયોજન થી આપણા ડીએનએ ની અંદર વિવિધતા લાવે છે એ શું સર્જે છે તો કે ભિન્નતા સર્જે છે પડી ખબર પ્રકરણ છ એટલે કે આની પછી નો જે પ્રકરણ છે એમાં તમે અભ્યાસ કરશો કે પ્રત્યેક માં એક છેડા થી બીજા છેડા સુધી સળંગ અત્યંત ગુચરામય સ્વરૂપે શું આવેલું હોય ડીએનએ હોય ડીએનએ નું એક કુંતલ આવેલું હોય એટલે કે આપણને ખબર છે આપણા શરીર ની અંદર એક કોષ ની અંદર કેટલા ડીએનએ ના કુંતલ હોય તો છેતાલીસ હોય અને એ છેતાલીસ માંથી શું બને કે છેતાલીસ માંથી છેતાલીસ નું સૂત્ર બને આવું ભણી ગયા આપણે ચેપ્ટર નંબર દસ ની અંદર ખબર છે આપણે પહેલો લેક્ચર લીધો તો ત્યારે બહુ ડીપમાં ગયા હતા એ શું કામ ગયા હતા અત્યારે છે ને તમને વાંધો ન આવે એટલે અત્યારે બધું સમજાય છે ને એ ત્યારે આપણે બધા કન્સેપ્ટ ક્લિયર કર્યા હતા એટલે જો ડીએનએ નો લોપ થઈ જાય અથવા તો ગુણન થઈ જાય એટલે શું થયું રચનાત્મક ની અંદર ફેરફાર થયો આપણે ભણ્યા ને તો રંગસૂત્ર ની અંદર શું થઈ જાય છે ફેરફાર પ્રેરે છે આ લોપ વાળો એટલે રંગ અંદર રંગસૂત્રિટ થઈ ગયા પેલી ભણાતા આજે કેમ કે જનીન છે ક્યાં આવેલા છે રંગ સૂત્રો પર સ્થિત માનવામાં આવે છે એટલે માટે રંગ સૂત્રમાં થતો ફેરફાર અસાધારણ અથવા તો અસાધારણ અને વિપથન વિપથન એટલે વિકૃતિ થાય શું થાય

એ એની જગ્યાએ બીજો એમિનો એસિડ આવી ગયો શું કામે તો કે ત્યાં જે ત્રિસંકેત આપણા જોતા જનીન કોડ જે કોડ હતો એમાં શું થાય તો કે એની અંદર ફેરફાર થઈ જશે જાય જે એમિનો એસિડ જે આવવો જોઈએ એની જગ્યાએ બીજો એમિનો એસિડ આવી જાય બીજો એમિનો એસિડ આવે એટલે શું થાય આપણને ખબર છે જે પ્રોટીનનું નિદર્શન કરતો એ પ્રોટીનનું નિદર્શન થાય નહીં એટલે શું થાય સ્વરૂપ પ્રકારની અંદર ફેરફાર થઈ જાય ક્લિયર આપણે ડીપમાં ભણી ગયા બધી વસ્તુ નીચે ભણી ગયા છે આ સ્તરે વિકૃતિની ક્રિયા ચર્ચા વિષય બહાની છે તમે જ્યારે ઓન્કોલોજીસ્ટ બનશો કદાચ બનવાનું થાય તો ત્યારે તમારે આ બધું દીપને અંદર ભવાનું પણ ઓન્કોલોજીસ એટલે શું જે કેન્સરની ટ્રીટમેન્ટ કરતા હોય એને શું કહે ઓન્કોલોજીસ કહેવાય એમાં એમડી આવે ને એમએસ આવે એમએસ આવે શું કરે તો કે બધી કેન્સરની જે ટ્યુમર હોય એનું ઓપરેશન કરે એમડી શું કરે તો કે એને કેટલો કીમો થેરાપી આપો કેટલો રેડિયેશન થેરાપી આપો એનું બધું નિર્દેશન કરતો હોય વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક ફેરફારોથી થાય ભૌતિક ફેરફારો આપણે જોઈએ ને ઉપરથી શું જોયું તો કે તડકો આવ્યો એવું બધું આવ્યું એ જે ભૌતિક કારકો કહેવાય રાસાયણિક એટલે માનો કે તમે બહુ બાર નું ખાતા હોય તો એની અંદર બને એટલે કે આપણી અંદર ગાંઠ બનવાની શરૂઆત થઈ જાય અમુક દારૂ પીતા હોય વધારે માવા બહુ ખાતા હોય તો એ બધા જે કેન્સર થાય એ ક્યાં આવે રાસાયણિક કારકો લીધે આવે આપણને ખબર છે નિકોટીન છે છે શું નિકોટીન તો નામ સાંભળ્યું છે કેમાંથી મળે કે તમાકુની અંદરથી મળે તમાકુ શું કરે છે કેન્સરકારક છે ખબર છે બધા તમાકુ બધા વેચતા પાછળ લખેલું હોય તો કે જે કેન્સર કરતા જે કારકો છે જેના લીધે કેન્સર થાય છે એને શું મ્યુટાજન્ટ તરીકે ઓળખવામાં આવે મ્યુટાજન્સ એ ભૌતિક હોઈ શકે રાસાયણિક હોઈ શકે અથવા તો જૈવિક એ હોય શકે જેના વિશે ડિટેલની અંદર ચેપ્ટર આઠ ની અંદર ભણવાનું છે પાર જામ દીકરનો સજીવમાં વિકૃતિ પેદા કરે છે એટલે એ મ્યુટાજન્ટ છે